હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની બનાસકાંઠાના પાલનપુરમાં ડીવાયએસપીના હસ્તે પશુ પંખી જીવ સેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું। ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળે છે, ત્યારે પાલનપુરમાં પણ આજે વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ અને વન વિભાગના સહકર્મીએ ઘવાયેલા પશુ પક્ષીઓના ઇલાજ માટે તથા તેની સારવાર માટે થઈ સારવાર કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ઠંડી સમયે ઘાયલ પક્ષીને રક્ષણ મળે તે માટે હીટરની વ્યવસ્થા સાથે સારવાર માટે તબીબ સાથે દવાઓનો પૂરતો જથ્થો અને પક્ષીઓને સાચવી શકાય તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકો અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે શિયાળાની સિઝન ચાલુ થતાંની સાથે જ બહારથી સ્થળાંતર કરતા પક્ષીઓનો ખૂબ જ ઘસારો રહેતો હોવાથી આ સારવાર કેન્દ્રમાં પક્ષીઓને ઓળખ માટે ટેન્ક પણ લગાવી આપવામાં આવી છે। સેવા કેન્દ્રની શરૂઆતથી જ પાલનપુર ડીવાયએસપીએ હાજર રહીને બિરદાવ્યો હતો। ગિરીશ જોશી, જેડેશ ટીવી, પાલનપુર। દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર આવે છે અને ઉત્તરાયણના તહેવારમાં પતંગો ઉડતા હોય છે, તે ઉત્સવ પતંગને ઉડાડવાની જે બધાની ઇન્ટરેસ્ટનો જે શોખ હોય છે એ દરમિયાન કેટલાક પક્ષીઓ જે છે એ ગવાય છે અને એ મૃત્યુ પામે છે અને એમની સારવાર સમયસર થઈ શકતી નથી, તો એ બાબતે સરકારશ્રીએ એક અભિયાન ચલાવ્યું છે। એ અંતર્ગત કરુણા અભિયાન, એ અંતર્ગત કેટલાક એનજીઓ આગળ આવીને આ પક્ષીઓને જીવ જાય નહીં અને તાત્કાલિક સારવાર મળે એવી સતત એક કોશિશના ભાગરૂપે વાઇલ્ડ લાઈફ એન્ડ